गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरु नमः। गुरु साक्षात परम गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। वसुदैव सुतं दैवं कंसचारुणमर्दन देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरु। मा चिंता विघ्न विनाशिनी माड़ी कमला सुने शक विषहति महतो हंस वाहिनी माता यमने पण विषहती हे मातु हंस वाहिनी माता यमने दुख हरणी मातु कुल देवी माड़ी करणी कर जे सहाय जाहे जुग मा मातु जोगणी मातु पर गोपीठड़िया पण जाहिर जुगमा मातु जो गणी माड़ी पर गठड़िया माड़ी
કફર તણા ટાળજે માવરુણી ઉણ
रह गए होय हम तनी अरे रे तो रंग रे पुरजे मारो वेती आगला जी माता तुझोगड़ी जगत माता तुझोगड़ी मन मारी जपिए तुम्हारा दोने यखंड यखंड जीवना तोरे मारी तुम्हारा अरे तू तो चामुंडिया बोया जगत जैसा करो अनियम सगा लिए नहीं सार यदि याद कर जे माँ छामुंड ने अरे तारो कर से बेड़ो पा बेनो जोने हामटी अरे रे ये लेख मा करे मा खोड़िया बोल जोने दहल शुठी मोगने दहल शुठी मोगने अनयामा से तो सिंध मारो के लसूम रे अरे मन हाल वाल दे हमी रोगन पूंदाय से बुद्धि हति शक्ति हति रागो हता संगात्मा उपयोग की तो राम का दे रामन ली दो महात्मा पालर नहीं पढ़नार हता सुरवीर हता सिंह राम मां मर जाई याच माजी रे मर जाई याच माजी रे मर जाई जय माता जी जय महापीर। अब एक मारी विनंती से हाथ जोड़ी ने बधाई ने मारी बहनु मारी दीकरी मारी माव ने के मोढे मास बांधजो असन को आवी गया हैरान બધા અમે હાલ છે ગાવાળા વાંધો નહીં તમારા બધાને મોસ મોટે માસ બાંધી રાખજો મને ઉપરથી કીધું એટલે કહું છું બધા મોટે માસ બાંધી રાખજો બસ મારો એટલી વિનંતી કરું છું હું સારા માટે કહું બસ ગળામાં ટીંગાડી રાખો એવું લાગે તો હું શું કરવાનું રે એનું કારણ છે કે હું 1000 રૂપિયા ભરીને આવ્યો છું આજ તમારા મુંબઈમાં હું મેં પહેલી વાર અખતરો કર્યો છે પણ આજ રોજ હાલો હાલો ગામભા પરિવાર આજ આખો પરિવાર જ્યારે અમારી સામે બેઠો છે
આજે એવો કંઈક સંતવાણી કરવા માટે આજ એક સ્વર્ગસ્થ આત્માની પાછળ શ્રદ્ધાંજલિ રૂપી કાર્યક્રમ. પણ શ્રદ્ધાંજલિ એવી રીતના છે કે એક વર્ષ થઈ ગયું છે, પ્રથમ પૂર્ણતિથિ આવી છે, અને પ્રથમ પૂર્ણતિથિની અંદર માં અને દીકરાને યાદ કરવામાં આવે છે. પણ હું તો એમ કહું કે મહારાષ્ટ્રની માલપા તો હું એવું સમજુ છું કે આ પરિવાર, આ સમાજ ને સાહેબ લાખ લાખ વંદન કરું છું, કારણ કે મહારાષ્ટ્રની ધરતીમાં આ વર્ષે તિથિ ઉજવવી અને સંતવાણી, એ તો સદગુરુ મહારાજની કૃપા હોય ને સાહેબ તો જ સંતવાણી થાય, નકે અહીંયા બિયર બારની ક્યાં તાણ છે મારો બાપ. એ તો કાંઈક વડીલોની કૃપા હોય, સદગુરુ મહારાજની કૃપા હોય ત્યારે આ વસ્તુ શક્ય બની શકે છે. પૂર્વની કમાણી કાંઈક હશે, એવું કંઈક ઉજળું જીવન જીવીને ગયા હશે, એની પાછળ સાહેબ આવા સંતવાણી ભજનો થતા હોય છે મારો બાપ. અને એમાંય અમારે તો આજે દશેરા છે, અમે આજે દશેરા કર્યા છે સુરતમાં અમારે. પણ કેવી નિર્માણ તિથિ આવી એ તો તમે જુઓ સાહેબ, દશેરાના દિવસે તિથિ કે આપણે ઉમરા વાળી માને રાજી ન કરી તો ડુંગરા વાળી રાજી ન થાય. કોઈને એવો વેમ હોય કે હું ડુંગરે જઈને માને સુંદરી સડાય એવું ના, અહીંયા ઘરનીમાં ઘંટી સાટતી હોય એ કોઈ થી હક ન હોય એ કામમાં, અને એ જીવનમાં ધૂળ પડી ગણાય સાહેબ. પણ આજ તો ઉમરા વાળી રાજી થતી છે, ને બેઠી બેઠી ડુંગરા વાળી મારો બાપ રાજી થતી છે આ પરિવાર માટે. વાળા સાબાજ મારા દીકરાઓ મને યાદ કરે છે, મારો પરિવાર મને યાદ કરે છે, કારણ કે તો જ આવા ભજન થાય. સ્વર્ગસ્થ મુળીબા અને અઠવાડિયા પછી એક જ અઠવાડિયાની માલપા સ્વર્ગસ્થ વાઘજીભાઈ, બે આત્માને હું કોટી કોટી પ્રણામ કરું છું. મારી શબ્દોની શરૂઆત કરતા પહેલા હું સ્વર્ગસ્થ આત્માને વંદન કરું છું. માતાઓ બહેનો વડીલો ભાઈઓ જે બધા પધારા એના હું મારા પ્રણામ કરું છું, કારણ કે આજનો આ કંઈક આનંદ અનેરો છે. આનંદ અનેરો એ માટે છે કે આપણા પૂર્વના કંઈક વડીલોને આપણે યાદ કરવા માટે બેઠા છીએ સાહેબ. આપણી સંસ્કૃતિ નષ્ટ ન થઈ જાય એની માટે આપણે ભેગા થયા છીએ સાહેબ, કારણ કે નકરા અત્યારે ડિસ્કો દાંડિયા હાલે છે. આ નવરાત્રી હું નથી માનતો સાહેબ, ભલે લાઈવ થતું હોય, હું સાચું કહેવા વાળો વ્યક્તિ છું કે સાહેબ નહીં સાહેબ. કેવી આપણી સંસ્કૃતિ, આ આપણી સંસ્કૃતિ છે ત્યારે મારી માતાઓ બહેનો વડીલો યુવાનો બાળકો આવ્યા છે. પણ હું તો એમ કહું સંસ્કૃતિ ત્યારે હશે કે માએ ધાવણના ઘૂંટડે ઘૂંટડે આપણને સંસ્કાર આપ્યા હોય ને તો જ આપણી સંસ્કૃતિ હોઈ શકે સાહેબ. એ આ પરિવારમાં મને જોવા મળે છે મારો બાપ, આ પરિવારમાં મને જોવા મળે છે. હું અહીંયા કોઈ ખોટા વખાણ કરવા સાહેબ નથી આવ્યો બરોબર, પણ સાચું અહીંથી મંચ ઉપરથી ન કહું તોય હું પાપનો અધિકારી બન્યો છું સાહેબ. એટલે આવા પરિવારને હું લાખ લાખ વંદન કરું છું મારો બાપ, કે આ આવનારી પેઢીઓને પણ એવા સંસ્કાર મળશે કે આપણા વડીલો દર વર્ષે બાને યાદ કરતા, કાકાને યાદ કરતા, ભાઈને યાદ કરતા, દાદાને યાદ કરતો પરિવાર આ મહારાષ્ટ્રની ધરતીમાં મને જોવા મળે છે. અને હું કોઈ પણ ગામમાં કાર્યક્રમ કરવા જાય તો 100% આ પરિવારની હું નોંધ લઈશ, 100% વાત છે, કારણ કે આ નોંધ લેવા જેવી નોંધ છે સાહેબ, એટલે લઈ શકાય. પણ અહીંથી આપણે અહીંયા સંતવાણી સાંભળવી છે, ભજનો સાંભળવા છે, તમને બધાને મોજ આવશે એવો અમારે આનંદ કરાવવા માટે મારો બાપ અમે અહીંયા આવ્યા છીએ. કારણ કે સતત એક ધારા પ્રોગ્રામ પણ અમારા ગેલાજી પરમારનો ભાવ મને કે રાજુભાઈ કોઈ નકે આજની તારીખ મને ખરેખર તમારા ગામમાં હતી, ભંડારિયા ભાવનગરની બાજુમાં ભંડારિયા, મારું ગામ તળાજા છે,
તળાજાની બાજુમાં શોભાવડ ગામ મારું. આજની તારીખ મારી કાયદેસર ભંડારીયા બોલે છે, ન્યાય ડાયરો છે, એને મારી કેન્સલ કરે. મને કે ભંડારીયા જવું ને તમારે, ત્યાં ભંડારીયા વાળા ન હોય તો મને કહેજો. હા કઈ ઓછી માયા તો છે નહીં ભાઈ, પણ જેને સાંભળવા એક જીવનનો લાવો છે. અને મહારાષ્ટ્રની ધરતીથી લઈ અને ગુજરાતની માલપા, હમણાં તો જ્યારે અમે બેસર બાપાના કાર્યક્રમમાં જ્યારે આવેલા, ત્યાર પછીના જે ભાઈના કાર્યક્રમો યુટ્યુબ ચેનલમાં લાઈવ થયા, અને જે હમણાં એણે ધૂમ મચાવી છે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બહુ સારા ડાયરા, બહુ સારા કાર્યક્રમો ચાલે છે, એવો મહારાષ્ટ્રનો મોરલો, મુંબઈનો જેને મોરલો કહેવાય, સંતવાણીનો જેને આરાધક કહેવાય, એવા ભાઈ શ્રી ગેલાજી પરમાર એકવાર જોરદાર તાળીઓના ગડગડાટી મારો બાપ વધાવો. એવા જ ત્રણ બહેનો અહીંયા, અમે બે ભાઈઓ આજ દડી પડી મેદાનમાં ખેલન સો લઈ જાય, નહીં કિસી કા બાપ કે આજ જીતે સો લઈ જાય. પણ જેમને સાંભળવા એક જીવનનો લાવો છે, તમારા જ પરગણાનું જેને ઘરેણું કહી શકાય, એ પણ હમણાં સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવે છે, એવા રેખાબેન દરજીને પણ જોરદાર તાળીઓના ગડગડાટી મારો બાપ વધાવો. એવા જ લોક ડાયરો હોય, સંતવાણી હોય, લગ્ન ગીતમાં જેમનું મોટું નામ, એવા બેનશ્રી ગંગાબેન વાળા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટે વધાવી લેશું. અને અમારી કાઠિયાવાડી જેને કોયલ કહેવાય, સૌરાષ્ટ્રની જેને સિંહણ કહેવાય, અને અમારા સુરતની માલપા નંબર વન જે અત્યારે હાલી રહ્યા છે, એવા અમારા લોકલાડીલા લોક ગાયિકા, એવા અમારા બેનશ્રી હેતલબેન આંબલિયા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટે વધાવશું. બેન્જો ઉપર સંગત આપી રહ્યા છે કે ધીરે ધીરે વગાડી તારું જંતર, મારા કાળજામાં વાગે તારા ટેરવા, એવો અમારો વિજાણન. બહુ મોટા મોટા સ્ટેજો મેળવ્યા છે, અને આજ વળી જોગાનો જોગ એમને તારીખ અમારી ખાલી મળે ને અમે બુક કર્યા, કારણ કે નકરા લક્ષ્મણ બાપુ વારે હમણાં બગડાટે બોલાવે છે. એટલે અમારા સૌજીભાઈ બેન્જો માસ્ટર, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટે વધાવશો. અને ઉસ્તાદનો પરિચય તો હું શું આપી શકું સાહેબ, આપ યુટ્યુબ ચેનલમાં સુરેશભાઈ રાવળને સાંભળી લેજો, જ્યાં જ્યાં સુરેશભાઈનો કાર્યક્રમ હશે ત્યાં 100% એમની હાજરી સુરેશભાઈની સાથે સંગત આપી રહ્યા છે, એવા અમારા અડાભીર ઉસ્તાદ મેહુલભાઈને જોરદાર તાળીઓના ગડગડાથી મારો બાપ વધાવો. એવા જ અમારા બીજા ભજનાનંદી કેશુભાઈ સુડાસુમાં પાલીતાણાથી પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટે વધાવી લેજો. હારે પણ એ મંજીરાય વગાડશે, અમારું કામ આજ બગાડી દે. અને સરસ મજાનું સાઉન્ડ અહીંથી અમે બોલી છીએ અને અમારા શબ્દ મટીને તમારા કાન સુધી અવાજ પહોંચાડી રહ્યું છે, એવું સરસ મજાનું મલાડ ઈષ્ટ મુકેશભાઈ ને જોરદાર તાળીઓના ગડગડાટે એમણે વધાવી લેશું. સરસ મજાનું લાઈવ કાર્યક્રમ ડિજિટલ બનાવી રહ્યા છે, સરસ મજાનું કેસેટ બનાવશે. અમે દુનિયાને બનાવીએ છીએ, એ અમને અંદર ઉતારીને બનાવી નાખે છે. એવા શું નામ ભાઈ તમારું? રામદેવ, રામદેવ સ્ટુડિયો વિડીયો. વાહ, રામદેવ વિડીયો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટે બંને ભાઈઓને વધાવી લો. અને આપ બધાના અમને જે દર્શનનો લાભ મળ્યો છે, આપ બધાના અમને જે દર્શનનો લાભ મને મળ્યો છે, એવા આજના કાર્યક્રમને સફળ બનાવવા જેમનો હરણ ફાળો છે, એવા અમારા ભાઈ શ્રી જયેશભાઈ, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટે વધાવેલો છે. અને જાજો ટાઈમ ન લેતા પહેલાં ગણપતિ વંદના તરફ જવું છે, પછી આપણે સાહિત્યની વાતો કરવી છે, કારણ કે હું પ્યોર હાસ્યનો કલાકાર છું. હા, તમે એમ કીધું હોય કે 5 કલાક એકલું હાસ્ય તો એમાં બીજી વાત ન હોય, સવારે ભાખરી ખાવ એવા તમને હું રહેવા પણ ન દઉં, બરાબર. હા, એમ કાંઈ હું અવડો મોટો કલાકાર નથી, કલાકાર જેવો મારો આકાર નથી, તમે ધારો એવો પાછો હું હાવ બેકાર નથી. હા હા, એટલે દાદો ટાઈમ ન લેતા ગણપતિ વંદના તરફ જવું છે, તો ગેલાજી પરમારને વિનંતી કરું કે આવો મારો બાપ લ્યો, એવી કંઈક ગણપતિ વંદના લઈને આવે ગેલાજી પરમાર, એમણે જોરદાર તાળીઓના ગડગડાટે વધાવીએ. આવે ભાઈ શ્રી ગેલાજી પરમાર. હવે
બેનો દીકરીઓ માઓને કહેવામાં વાતો નહીં કરતા હો પ્લીઝ. આજે આવા ભજન અને ભોજન જે કરાવતા હોય એટલા ખર્ચા કરીને કામ આવા માણસો કરતા હોય તો આપણે વાતો નહીં કરવાની, બસ મારું વધારે કહેવાનું. અને મોઢે માસ બાંધજો, પછી ફાઇન મારે પોલીસ મને કહેતા નહીં પાછા. આપણે રામાપીરનો પાઠ પણ છે આજે, એટલે આપણે રામાપીરની જય તો બોલાવી પહેલાથી પહેલા, અને જય કેવી બોલાવવાની છે? તમે જમીન આવ્યા છો, તમે ચા પીને આવ્યા છો, ઠંડુ પીને આવ્યા છો, તમે ખાલી પાણી પીધું છે અહીંયા. જેમ બને એમ બેનોને કહેવામાં આવું છે, હજી કહું છું બેનો વાતું ન કરો, આ બધી અવાજ મારી પાસે આવે છે. એકવાર રામાપીને જય બોલાવો. હલો હલો, રામાપીરની જય એ બોલાવો કે કાંદીવલી મુંબઈ હું પણ રણુજા સુધી અવાજ જવો જોઈએ રામાપીરના મંદિર સુધી. કેવી જાય બોલાવો? હું સાથ કરી જાય બોલાવજો. તમે હાથા રામ માનતા હો તો બોલ રામાપીરની. ક્યાં હું સાથ પૂરા કર્યા એટલે મોબાઈલ પડ્યા. બોલ રામાપીરની. ભાઈ ભાઈ પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા લીજીએ લખ પુરુષ ના. માત પિતા ગુરુ આપણા લીજી અલખ પુરુષ ના. તો માનવી જાણે મારા વિનાનું, માનવી જાણે મારા વિનાનું ચાલશે નહી આ સંસાર. રામકૃષ્ણ જેવા ચાલા ગયા તો જ ચાલે છે આ સંસાર. રામકૃષ્ણ જેવા ચાલા ગયા ચાલે છે આ સંસાર. ને મોઢે બોલું મારી માવડી, અને મને હાસે આ નાનપણ સાંભરે. તો મોટપ મોટપ ની મજા, અરે મને કડવી લાગે તને કાગડા. નાના નાના બાળકો હોય, માં મરી ગઈ હોય ને, એને ભલા માણસો કેવી જિંદગી જીવી વિચારતો તમે કરો. કાકા સાથે, માસી સાથે, કુટુંબ સાથે મોટું થવામાં આવે છે. એને પૂછજો કે મા બાપ વગરની જિંદગી તમારી કેવી છે ભલા માણસો. હમણે કીધું તમે પુણસો ને ભાઈ મરે, ભાઈ 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 મરે
રે ભવારીએ અનયમ પેલી મોર દસ સાય તુણજના નાન પડધી નાન પણ થી જોન માવતર મરે અરે લશ્યાર દશુના વાવા એને શ્યાર દશુના વા વાતા ભલા માણ પછી માનું મારે ગીત ગાવું પ્રમાણે નથી મારા એમને ગણપત થાપણ કરી આ દીકરીઓ આવ્યું છે ભજન ગાવા માટે અને સાંભળવા માટે આવ્યા છે બધાને મારા આજે સંભળાવવા માટે બોલાવ્યા છે ગાવા માટે બોલાવ્યા છે પ્રથમ તમને સમરિયા સ્વામી તમને સુંઢાળા દીધી સીધી ના દાતાર દેવ દીધી સીધી ના યાગે વાહન દેવ મેર કરો ને મહારાજ રે હો Oh,
સાગર ઉમટ્યો લાગુ પાઈ દેવું
સ્થાપન કરવું એ આપણો હિન્દુ ધર્મ છે. અને અમારા પ્રોગ્રામમાં મને વાણિયા લોકો પ્રોગ્રામ આપ્યો તો છે દહીસરમાં, ગર્ભ સ્થાપન નહીં કરવા પ્રમાણ ભાઈ ગરબા ગાવા, મેં કીધું અમારો પ્રોગ્રામ હોતો નથી. દાદો મને પહેલો પછી બધું માણસ જીવતા હું જેવા જાણે બધાને કે ફલાણા ભાઈ ઢીકડા ભાઈ છે, પણ આ દુનિયા છોડીને ત્યારે જાય છે ને પછી એને યાદ કરે હાસુ યાદ કરે કેવો કહેવાય છે. સોના ને લાગે ત્યાંથી કાઢ સંસારી મનવા, સોના ને લાગે ક્યાંથી કાઢ ને લાગે ક્યાંથી કાઢ સંસારી મનવા, સોના ને સોના ને સોના ને લાગે ક્યાંથી કોઈ ના મુદાજ સંસારી મનવા, સોના ને સોના ને સોના ને લાગે ઉપજાવો અથવા કાટવ કીચડમાં રાખો, દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો, અંગે ઉપજાવો અથવા કાટવ કીચડમાં રાખો, થાઈ શી સંપાય સંસારી મનવા, સોના ને સોના ને સોના ને બદલે સોનાની પતના બદલે, બદલે ભલે નો એનો
घाट संसारी मनवा सोना में सोना में सोना में Thank you.
ભાડોત્રી બંગલો આ બંગલો બોલો હમતા ને એવી થી આ ભાડોત્રી ભાડોત્રી બંગલો કોણે બનાયો મારા ભાઈ ભાડોત્રી 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 બંગલો કોણે રે બનાવ્યો યાવો ભાડોત્રી બંગલો કોણે રે બનાવ્યો યાવો ભાડોત્રી બંગલો કોણે રે બનાવ્યો બોલ રામા પીરની બોલો બોલો બોલ રામા પીરની બધાય એમ બધા આવશે એ માવણીઓ એ માતાજીઓ એ મા હે એ હવે શાંતિથી કડે થાંભળો અમને ખેડ સુરત થી અહીંયા બધી આવ્યા છે મારો બાપ પછી આ કે તમને જમવા મોકલી ત્યારે પેટ ભરી વાતું કરી લીધું પણ ત્યાં સુધી અમને કડે સહન કરો મારો બાપ હમણાં અમારા સુરત થી બધી બહેનો ને લઈને અમે બધો પાણી નો ધોધ પડે ને જોવા ગયા હતા એટલે પાણી ના ધોધ નો એટલો બધો અવાજ આવે 10 કિલોમીટર તમે દૂર હો ને તો તમે એકબીજા વાત કરતા હોય તમને કાને અવાજ નો સંભળાય એટલો પાણી નો ધોધ આવતો હતો એમાં અમે લગભગ 50 બહેનો લઈને ગયા હતા અમે ઠેઠ પગી ગયા તો પાણી નો ધોધ નો અવાજ અમને નો સંભળાય એટલે હવે બધી માતાઓ બહેનોને હું વિનંતી કરું બે હાથ જોડી હવે કોઈ બોલતા નહીં મોઢે માસ્ક બાંધી રાખજો ભાઈ એસએમસી વાળા આવી ગયા એટલે બહેનો બધા મોઢે માસ્ક બાંધજો એટલે વાતો ન પડો બાંધીજો બધા ભાઈ કોઈ નહીં બાંધતા હા અમારો અવાજ તમારી સુધી મળતો નથી કે શું વાત છે ભાઈ તપાસ કરો આપણો અવાજ ક્યાં સુધી પહોંચાડે ને આ વડીલોને ઊભો થઈને કહેવા આવું પડે શાંતિ રાખો ને આપણે આ ઘેરે આ આપણે કેવા સ્થળે બેઠા છીએ માં આ કયા પરિવારમાં આપણે બેઠા છીએ અને શેની પાછળ આપણે ભજન થઈ રહ્યા છે એની પાછળ આપણે બેઠા છીએ એ તો વિચાર કરો મારો ભાઈ કારણ કે અહીંથી બધા જ કલાકારો એક પછી એક સરિયાદા આવવાના છે પણ જ્યાં સુધી તમે બધા મોજમાં નહીં હો ત્યાં સુધી કલાકારો મોજમાં નહીં આવે જ્યાં સુધી તમારી સામેથી દાદ ન મળે ને કલાકાર ખીલે તો જશે પણ જ્યાં સુધી તમારી દાદ ન મળે ત્યાં સુધી કલાકાર ખીલે નહીં છે કલાકારને કેમ ખીલવું એ તમારા હાથની વાત છે તમારા ફળિયાની માન પાસે જાજના દાણા નાખો તો કબૂતર આવે ચોખાના દાણા નાખો તો ચકલા આવે ઘાસ નાખો ગાયો આવે ફર્યું હોય હાચા મોતી વેરી દો કારે ખાચા હંસ આવે આવા સારા આયોજન કરો તો આવા સારા મહેમાન આવે અને ઘર બધું ઉકળા કરો તો ગધેડા આવે તૈયારી આપણે હોવી જો કે આપણે જેવી તમારી તૈયારી હોય સાહેબ આ બધા ચા આપો લો ભાઈ બધા પીજો આ ટાઈમે જે રોજ પીતા હોય બધા પીજો ના લે મારો કહેવાનો મિનિંગ છે મારો કહેવાનો સૂર્ય એ છે કે જ્યાં સુધી તમારી બધાની નિર્મળતા શાંતિ અમને નહીં મળે તો અમારે ક્યાં પાટે ગાડી ચડાવીને અમે ડ્રાઈવર રન થઈ જાવ આગળ એટલે તમે ઘડીક જો આમાં અમારે આમાં સ્થિર થઈ જાવ અમારે તમને કંઈ ગંભીર નથી કરી દેવા પણ ઘડીક કાંઈક અમારે એની કાંઈક સારી વાતો કરવી હોય સારું ગાવું હોય પણ તમે જે દેકારો કરશો તો આપણે કોણ સાંભળશે અને તમને એમ છે કે આ બળી અમારે ઘેરે નહીં હોય અમે શાંતિ લેવા આવ્યા છીએ કઈ કઈક ના ભડકા બીજા થાય કરો હું એટલે આનંદ ગમે લાલી મળે મેં કીધું એમ પરમાત્માની કૃપા હોય તો આનંદ ગમે નાથી મળે અને સાહેબ આવા આયોજન ક્યારે જ થાય
સાહેબ આની માલ પહેલી તમે એમ બોલો છો કે આની માલ પહેલા આમાં અમારી કરતાં સારું બોલવા વાળા અને અમારી કરતાં સારું ગાવા વાળા પીડ્યા હો સાહેબ. પણ એ બધાને એમ થાય કે આ લોકોનો ધંધો હાલે છે ને ક્યાં પેટમાં પાટું મારવું એમ ને કે અમારું પૈસું ન આવે તો એવા કલાકારો આમાં છે. હા કારણ કે આ ભાઈ બધા નથી ઓળખતો હું, બીજી વાર જ હું આવ્યો પણ ઓળખી જાઉં કાંઈ તમારે હું જોવે એમ. વીડિયાવાળા ભાઈ બરોબર ને? કારણ કે આપણે કાઠિયાવાડી છીએ ને આપણો આમાં શું છે કે બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપણાના કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. બાર ગાવે જઈ ને બોલી બદલાઈ જાય. જો અહીંયા મહારાષ્ટ્રમાં આવી તો ભાષા જુદી પડે, તમે સુરત બાજુ આવો ભાષા જુદી પડે, સૌરાષ્ટ્રમાં આવ્યા જાઓ ભાષા જુદી પડે, કચ્છમાં આવ્યા જાઓ ભાષા જુદી પડે, અને સુરતથી પછી જરાક યુ ટર્ન મારો અને આમ મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં આવ્યા જાઓ તો એના ઘરનો લીટો હાલે. હા આપણે કંઈ કાકા થી કે કોકા, આપણે કંઈ મામા થાય કે મોમા, કારણ કે એને ઘરનો લીટો હાલે. એમ ભાષા અલગ અલગ પડે પણ તમે મારા જુઓ, કારણ કે મારો ભાવનગર જિલ્લો છે, ભંડારીયા એટલે કાંઈ છેટું ના કહેવાય અમારે કારણ. અને ભંડારીયાની માલપા તો એવી ભૂમિ છે સાહેબ, ગેલાજી ભંડારીયાની માલપા હજી આઠમા નોર્તે માં ભગવતીના ચોકમાં જ્યાં સુધી કુકડો ન આવે ત્યાં સુધી નિવેદ પોગતા નથી. આજની તારીખમાં કુકડો ને આવે છે સાહેબ. હે એ ભૂમિ છે સાહેબ, અને એ ભૂમિના માણસો આપણે સહી, એ પ્રગણાના આપણા માણસો સહી સાહેબ. પણ આજ મેં કીધું એમ કે આજે એવા સંતવાણીના દોર તરફ છીએ કે મોઢે બોલું માં મને મારું હાચે નાનપણ સાંભળે, મોટોપણની બધી મજા મને કડવી લાગે કાગડા. કારણ કે એક માં અને દીકરાની બેયની આજે પ્રથમ તિથિ છે અને એ તિથિની અંદર આજ માને યાદ કરવી છે કે માં કેવી હોય અને માં શું વસ્તુ છે સાહેબ. કારણ કે આપણા માતા પિતા એટલે માં જે જેટલી માં ભોળી છે એટલા જ બાપે એટલા જ છે, પણ માં છે ને બહુ ભોળી વસ્તુ છે સાહેબ. કારણ કે માને દીકરો બહુ વાલો હોય અને દીકરીને બાપ બહુ વાલો હોય સાહેબ. માં છે ને એ મમતાની મૂર્તિ છે સાહેબ, એને દીકરો બહુ વાલો હોય અને બાપને દીકરી બહુ વાલી હોય સાહેબ. કારણ કે દીકરો ગમે એટલો મોડો આવશે તો બાપા ક્યાંક નિરાતે બાપા હુઈ ગયા હશે, પણ દીકરો રાતે બે વાગે આવીને ટકોર કરશે ને દરવાજાને તો માં જાગતી હશે અને જા દરવાજો ખોલીને ક્યાંક બેટા આવી ગયો તું જમો કે નહીં, આ માં છે સાહેબ. અને ન સાંભળવાનો તો આ કાર્યક્રમને વિરામ આપી, આગળ આવજે કાગડા કઢી પીવા, બીજું તો હું, કારણ કે તમારે જો તમને સાંભળવાની ઈચ્છા હોય જ નહીં તો આ ખર્ચો તમારે